ઉત્તર ગુજરાત સિંધી સમાજ સંગઠનમાં પ્રાંતિજના મનોજભાઈ નરસિંધાણીને સ્થાન મળતા પ્રાંતિજ સિંધી સમાજના યુવાનોએ કર્યું સન્માન. ઉત્તર ગુજરાત સિંધી સમાજ સંગઠનની એક મહત્વની બેઠક મહેસાણાના કડી ખાતે મળી હતી, જેમાં પૂર્વ પ્રમુખ ભગવાનદાસ જેઠવાણીએ નવા મંડળની રચના અને નવા હોદ્દેદારોની નિમણૂક, 25 શહેરોના પંચાયતોની આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કરતા સમસ્ત સિંધી સમાજમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભગવાનદાસ જેઠવાણીએ તેમની નાદુરસ્ત તબિયતના કારણે સ્વૈચ્છિક રાજીનામું આપીને નવા હોદ્દેદારોની નિમણૂક કરી હતી, જેમાં ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ તરીકે નારીભાઈ આસનાણી, અધ્યક્ષ તરીકે ગિરધરભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ રંગવાણી, ઉપપ્રમુખ તરીકે પાલનપુરના મનુભાઈ ગજનાણી અને બીજા ઉપપ્રમુખ તરીકે પ્રાંતિજના મનોજભાઈ નરસિંઘાણી તેમજ મંત્રી તરીકે ધાનેરાના પ્રકાશભાઈ ભીમાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સિંધી સમાજના જાગૃત નાગરિકોએ આ મંડળની રચના કરીને સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ લીધો હતો અને સમાજના લોકો આર્થિક તેમજ શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ આવે તેવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરી હતી. પ્રાંતિજના યુવા સભ્ય મનોજભાઈ નરસિંઘાણીને મંડળમાં ઉપપ્રમુખ તરીકે સ્થાન મળતા પ્રાંતિજ ખાતે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ સિંધી સમાજ યુવા મોરચાની પણ નવીન રચના કરવામાં આવી હતી, જેમાં 40 જેટલા યુવાઓ જોડાયા હતા. પ્રાંતિજ ખાતે મળેલ બેઠકમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે રાજાભાઈ વાપરાણી તેમજ અન્ય હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. માટે ઉત્તર ગુજરાત સિંધી સમાજ જાગી ગયો છે. નવી ચેતના સાથે આજે નવી શરૂઆત થઈ રહી છે. એના માટે હું આખી ઉત્તર ગુજરાત સિંધી સમાજના દરેક પ્રમુખ શ્રી, મંત્રી શ્રી તેમજ આગેવાનોને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું છું. આપ શ્રીએ મારી જે એક વિનંતી સ્વીકારી અને અલગ અલગ પંચાયતોમાંથી પ્રમુખ શ્રીઓ આવ્યા છે, એ બધાનો હું અહીંયા ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું. અને અમારી ઉત્તર ગુજરાતની અંદર એક સિંધી સમાજમાં નવી ચેતના, નવા ઉત્સાહ સાથે આજની આ મંથન બેઠકમાં નવો પ્રયાસ ચાલુ થયો છે. અને અમે બધા દિલીપભાઈ જેવા આગેવાનો મારી સાથે રહી અને અમને સંપૂર્ણ સહકાર આપી અને આજે આ કાર્યને દરેક પંચાયતોમાંથી અમને સહકાર મળ્યો છે. અમારી ઊંઝા પંચાયતના ધર્મદાસજી જે વડીલ છે, એ આ ઉંમરે પણ 70 વર્ષની ઉંમરે પણ અમને માર્ગદર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા. એમની પંચાયતમાંથી આગેવાનો આગળ રાખી અને અમને સાથ સહકાર આપ્યો છે. એ રીતે દરેક પંચાયતોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેક મોડાસા અમારું છેક અંબાજી મહેશભાઈ, એમને આવતી મિટિંગ માટેની પણ અમને આજે નિમણૂક આપી દીધું છે.